મોરબીની નાની સિંચાઈ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારે રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો છે અને આ મામલે ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા જેમની ધરપકડ પણ કરાઈ છે ત્યારે આ મામલે રાજ્યના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ જણાવ્યું છે કે આ મામલે કૌભાંડ થયું હોવાની તેમને ફરિયાદ મળી હતી અને તેમણે આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો। કૌભાંડમાં જે જે સંડોવાયેલું હોય તેમની સામે પગલાં લેવાની તેમણે માંગ કરી છે। સાથે પરસોત્તમ સાબરિયાનું સમર્થન કરનાર કોંગ્રેસના અન્ય નેતાઓ સામે પણ તેમણે નિશાન સાધ્યું હતું। મોરબી જિલ્લાની અંદર ચકચાર મચાવી દેનાર નાની સિંચાઈ યોજનાના કૌભાંડને તપાસ માટે થઈને જેણે રજૂઆત કરી હતી તે રાજ્યના માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા આપણી સાથે છે। તેમણે જ્યારે રજૂઆત કરી ત્યારે તેમને શું આમાં જાણવા મળ્યું હતું અને આજની તારીખે જ્યારે હવે ધારાસભ્ય કોંગ્રેસના આ કેસની અંદર ધરપકડ થઈ છે ત્યારે તે શું કહેવા માગે છે તે આપણે એમની પાસેથી જાણશું। ખાસ કરીને જયંતિભાઈ હું એ જાણવા માગીશ કે જે તે સમયે તમે રજૂઆત કરી ત્યારે તમે આમાં શું આધાર કરીને રજૂઆત કરી હતી સરકાર નથી। પહેલાં તો હળવદ તાલુકામાં અનેક સરપંચોની મને ફરિયાદ આવી કે જયંતિભાઈ અમારા ગામની અંદર તળાવ બન્યું છે એવું કહે છે, તળાવના પૈસા ઉપડી ગયા છે અને કામ કંઈ થયું નથી। તો તમામ સરપંચોમાં મેં તપાસ કરતા મને પોતાને એમ લાગ્યું કે આની અંદર ગેરરીતિ છે અને મેં એ ગેરરીતિ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી। એ જ વખતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી સિંચાઈ મંત્રીને બોલાવી અને તપાસના આદેશો આપ્યા અને રાજ્યના મુખ્યમંત્રીએ એમ કીધું છે કે કોઈ પણ આની અંદર ગેરરીતિમાં સંડોવાયેલ હશે એને રાજ્ય સરકાર છોડવાના મતમાં છે જ નહીં અને કડક આદેશથી તપાસ થઈ છે। હાલમાં જે તપાસ ચાલી રહી છે અને આજે જ્યારે આ કેસની અંદર કોંગ્રેસના હળવદ બેઠક કે જ્યાં તમે વર્ષો સુધી ધારાસભ્ય હતા એ જ બેઠકના ધારાસભ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? સ્વાભાવિક છે કે મારો મત ક્લિયર છે કે જે આરોપી હોય જેની ધરપકડ કરવી એટલે એક ધારાસભ્યની ધરપકડ કરવામાં એમને એમ ધરપકડ થતી નથી। પોલીસ વિભાગ પાસે અને તપાસની અધિકારી પાસે પૂરતા પુરાવા છે, એ પુરાવાના આધારે એને તપાસ કરી અને ધરપકડ કરી હશે એવું મારું સ્પષ્ટ માનવું છે। તમે જે રીતે વાત કરી કે પુરાવા છે, સ્પષ્ટ પુરાવા છે અને પોલીસ પાસે પણ છે, ઓડિયો ઘણા બધા ફરે પણ છે વોટ્સઅપ ને સોશિયલ મીડિયાની અંદર, છતાં પણ કોંગ્રેસ અને કોંગ્રેસના ધારાસભ્યો જે બીજા છે તે હજી પણ એવું રિટર્ન કરે છે કે તેમના ધારાસભ્ય નિર્દોષ છે, શું કહેશો? મને તો આ આ વાત સાંભળીને મને દુઃખ થાય છે કે એક વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે એને કોંગ્રેસના પાંચમાં છ છ ધારાસભ્યો અહીંયા બેસીને આમને તો ઉપવાસ કરે અને એને બચાવવા માટેના પ્રયત્ન કરે। ક્લિયર હોવું જોઈએ, જાહેર જાહેર લોકો માટે ક્લિયર હોવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એને બચાવવામાં ક્યાંય મતમાં ન રહેવું જોઈએ। પણ જે રીતે કોંગ્રેસે અત્યારે જે દર્શન કર્યા છે હું એવું માનું છું કે કોંગ્રેસ આખી ભ્રષ્ટાચારી છે। જે રીતે તમે અત્યારે વાત કરી કે કોંગ્રેસ આખી ભ્રષ્ટાચારી છે, આગામી દિવસોમાં તમને શું લાગે છે આ કેસમાં હજી ઘણા બધા લોકોના નામ છે, 50 જેટલી મંડળીના હોદ્દેદારોએ આગોતરા જામીન માંગ્યા હતા અને નથી મળ્યા, તમને શું લાગે છે આ કેસમાં હજી કેટલા ખુલાસા થઈ શકે? મારો મત ક્લિયર છે આની અંદર કે જેટલા લોકો આની અંદર દોષિત હોય એને ક્યારેય બચાવવા ન જોઈએ અને એને બચાવવા માટે આપણા મોઢામાંથી શબ્દ ન નીકળવો જોઈએ, એ જાહેર હિતની ધરી છે। તમે જે રીતે વાત કરો છો કે આપણે એને બચાવવા ન જોઈએ, આજ તમે માજી મંત્રી છો રાજ્યના અને તમે રજૂઆત કરી સરકારે અસરકારક પગલાં લીધા, ખરેખર સારી વાત છે, પરંતુ જે જિલ્લા પંચાયતની અંડરમાં આ આખું કામ થયું છે એમના કોઈ અધિકારી કે પદાધિકારી કેમ આ કૌભાંડથી અજાણ હતા કે જાણી જોઈને આખા ડાકાન કર્યા છે? પહેલાં તો આ કામગીરી છે જિલ્લા પંચાયત હસ્તકની છે, નાની સિંચાઈ એટલે જિલ્લા પંચાયત। હું તો એમ કહું છું કે જિલ્લા પંચાયત જ આમાં દોષિત કહેવાય, જિલ્લા પંચાયતમાં જો કાયદેસર હોય ને તો એ લોકોએ રાજીનામાં દઈ દેવા જોઈએ। આવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એ એની સંસ્થામાં થયો છે, જિલ્લા પંચાયત તો રાજ્ય સરકારની એજન્સી છે ને એના માધ્યમથી કામ થઈ રહ્યું છે અને એની અંદર આ 20 કરોડનો ગોટાળો થયો છે એટલે આખી જિલ્લા પંચાયત આની અંદર જવાબદાર છે અને કોઈ પણ અધિકારી જવાબદાર હોય તો રાજ્ય સરકાર એને છોડવાના જરાય મતમાં નથી। આજે જ્યારે અધિકારી અને પદાધિકારીની ધરપકડો થઈ રહી છે ત્યારે કોંગ્રેસ એવી વાત કરીને હાથ ખંખેરી રહી છે કે અમે સિંચાઈ યોજનાના કામ જિલ્લા પંચાયતમાં મંજૂર નથી કર્યા, શું માત્ર એક અધિકારી આટલા 20 કરોડના કામો કરાવી શકે? જિલ્લા પંચાયત નાની સિંચાઈ જે છે એ સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયતની છે, એના જિલ્લા પંચાયતના 9 સભ્ય હશે, એની એની કારોબારી છે, જિલ્લા પંચાયતની સમિતિએ મંજૂર કર્યા છે।
તો જે રીતે આપણે અત્યારે વાત કરી માજી મંત્રી સાથે, અને તેમનું સ્પષ્ટપણે માનવું છે કે આ જે કૌભાંડ છે એની અંદર જે કોઈ પણ સંડોવાયેલા હોય તેમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, અને ખાસ કરીને આ જે આખી કામગીરી છે જે જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈ શાખા દ્વારા કરવામાં આવી છે, માટે જિલ્લા પંચાયતના જવાબદાર પદાધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ તેમનું સ્પષ્ટ એવું માનવું છે. હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી.